હવે વિદ્યાર્થી મિત્રો આગળનું છે પાંચમું ચેપ્ટર મારા ઘરનો પરિચય. હવે બધાનું તો પોતપોતાનું ઘર હશે ને, ઘર છે ને બધાનું, પોતપોતાનું ઝૂંપડું હોય કે જેવું હોય, ધાવાવાળું ઘર હોય, ઝૂંપડું હોય કે માટીવાળું ઘર, એ બધા આપણા શું છે, ઘર છે. પતરાવાળા પણ હોય તો અહીંયા તમારે ઘરનું પરિચય લખવાનું છે, તમારે જેવું હોય એવું લખવાનું છે. તો અહીંયા તમારે જો અહીંયા શું આપે, મારું નામ અલ્પેશ છે, મારું ઘર કૃષ્ણપુરા ગામમાં છે. કયા ગામમાં છે? કૃષ્ણપુરા. મારો તાલુકો શિહોર છે, મારો જિલ્લો ભાવનગર છે, મારા ઘરનું નામ સીમા સદન છે, મારું ઘર ઈંટ અને સિમેન્ટનું બનેલું છે, મારા ઘરમાં 3 રૂમ અને 1 રસોડું છે, ઘરની આગળ શું છે, આંગણું છે, આંગણામાં સુંદર બગીચો છે, ઘરની ડાબી તરફ ઝૂલો છે જે લીમડાના ઝાડ સાથે બાંધેલો છે, જમણી તરફ ગુલાબના 3 છોડ છે, આંગણામાં ફરતે મહેંદીની વાડ આવેલી છે, ઘરમાં પ્રવેશ માટે 1 બારણું છે, ઘરમાં પહેલાં બેઠક રૂમ આવે છે, જ્યારે ડાબી તરફના રૂમમાં ભગવાનનું 1 મંદિર છે, જ્યારે જમણી તરફ રસોડું છે, પાછળ 2 રૂમ આવેલો છે, બંનેના વચ્ચે 1 બાથરૂમ અને 1 જાજરૂ છે, 1 રૂમ અમારા સૌ માટે સુવાનો રૂમ છે, જ્યારે બીજા રૂમમાં શિયાળામાં પકવેલા ઘઉં ભરેલા છે. તો આ રીતે અહીંયા તમારે અહીંયા રૂમનું વર્ણન આપ્યું છે. કોનું? અલ્પેશનું. તો હવે એના ઉપરથી તમે અલ્પેશના ગામ અને વિશે જે વાંચ્યું, હવે એના પરથી આપણે પ્રશ્નનો જવાબ આપવાનું છે. પહેલાં તો ધ્યાનથી આ વાંચી જવાનું, પછી આપણે પ્રશ્ન. અલ્પેશના ગામનું નામ શું છે વિદ્યાર્થી મિત્રો? શું નામ હતું ભાઈ? કૃષ્ણપરા. કયું નામ હતું? તો અહીંયા આપણે લખ્યું અલ્પેશના, આખા વાક્યમાં લખવાના, ગામનું નામ કૃષ્ણપરા હતું. કૃષ્ણપરા હતું. આંગણામાં ગુલાબના છોડ કઈ તરફ છે? તો અહીંયા જો વાંચો, કઈ જગ્યાએ હતું ભાઈ ગુલાબના છોડ? એક સુંદર બગીચો છે એના આંગણું હતું, અને ગુલાબના 3 છે જે આંગણા ફરતે જમણી બાજુ. કઈ બાજુ ભાઈ આવી રહ્યું છે? જમણી બાજુ. તો આંગણામાં ગુલાબના છોડ જમણી તરફ છે. કઈ તરફ છે? જમણી તરફ છે. અલ્પેશના ઘરમાં કેટલા રૂમ છે? હવે ગણવા બેસવું પડશે વિદ્યાર્થી મિત્રો. તો આપણે પહેલાં વાંચ્યું અલ્પેશના ઘરમાં કેટલા રૂમ છે, તો એના 3 રૂમ અને 1 રસોડું છે લખેલું છે ને. અલ્પેશના ઘરમાં 3 રૂમ અને 1 રસોડું છે. ડાબી તરફના રૂમમાં શું આવેલું છે? તો અહીંયા જુઓ, ડાબી તરફના જમણી તરફ જોયું, હવે ડાબી તરફ ક્યાં છે? હા, આ જો, જ્યારે ડાબી તરફના રૂમમાં ભગવાનનું 1 મંદિર છે. તો અલ્પેશના રૂમના ડાબી તરફ શું આવેલું છે? ભગવાનનું મંદિર આવેલું છે. મંદિર આવેલું છે. આ 5મો પ્રશ્ન છે. જો હું રસોડામાંથી બહાર આવું તો ઘરનો મુખ્ય દરવાજો કઈ તરફ હોય? તો વિદ્યાર્થી મિત્રો, જો એ રસોડાથી બહાર આવે તો એનો ઘરનો દરવાજો કયો હોય? ડાબી તરફ. તો લખવાનું, જો હું રસોડામાંથી બહાર આવું તો ઘરનો મુખ્ય દરવાજો ક્યાં હોય? ડાબી તરફ, ડાબી બાજુ હોય. આ રીતે લખી દે. હવે અલ્પેશના ઘરનું સરનામું લખો. તો વિદ્યાર્થી મિત્રો, અલ્પેશના ઘરનું એ સરનામું છે. તો જો પહેલું તો એના ઘરનું નામ શું છે? સીમા દર્શન. તો અહીંયા પહેલું લખો ઘરનું નામ સીમા દર્શન. પછી ગામનું નામ શું હતું ભાઈ? ગામનું નામ હતું કૃષ્ણ પરા. તો અહીંયા લખવાનું કૃષ્ણપરા. તાલુકાનું નામ શું હતું ભાઈ એ લખી દો. તાલુકાનું નામ છે શિહોર અને જિલ્લો ભાવનગર. શિહોર. અને જિલ્લાનું નામ શું હતું? ભાવનગર. આ રીતે વિદ્યાર્થી મિત્રો તમારે લખી લેવા છે. આ થઈ ગયું એનો એડ્રેસ. સમજી ગયા વિદ્યાર્થીઓ? તો આ થઈ ગયું અલ્પેશના ઘરનું વર્ણન અને એને બધી વિગત અહીંયા આપી દીધી છે પ્રશ્ન જવાબ સાથે. હવે અહીંયા વિદ્યાર્થી એક વાર્તા આપી છે, મોન્ટુ વાંદરો, એ આપણે વાંચવાની છે. ચલો વાંચી લઈએ, સમય છે. તો અહીંયા શું,
એક વાંદરો હતો, તેનું નામ મોન્ટુ. એકાદ અઠવાડિયામાં માટે મામાના ઘરે ગયો હતો. આજે તે પાછો આવ્યો, પણ આ શું? તે ઝાડ પર રહેતો હતો. તે ઝાડ જ ન હતું, તે જગ્યા ઊંડો ખાડો હતો. તપાસ કરતાં ખબર પડી કે તેનું ઝાડ તો કાનાકાકાએ કાપીને લઈ ગયા. મોન્ટુ તો રડુડડું થઈ ગયો. તેનું વાલું ઘર કપાઈ ગયું હતું. હવે તેને ગુસ્સો આવ્યો. કાનાકાકાને તેનું ઝાડ કાપ્યું જે કેમ? તે સીધો ઉપડ્યો કાનાકાકાના ઘરે. જઈને જોયું તો હેપતાઈ ગયો. કાનાકાકાના ઘરનું છાપરું ઉડી ગયું છે. કાકી ઘરનો સામાન એક બાજુ મૂકી રહ્યા છે. કાનાકાકા થાંભલીઓ ઊભી કરી રહ્યા છે. બે નાના બાળકો લીમડા નીચે ઝૂલામાં બેઠા છે. મોન્ટુનો ગુસ્સો પીગળી ગયો. ત્યાં કાનાકાકાએ કાકીને કહ્યું, મારે તો આ ઝાડ કાપવું જ ન હતું. બિચારા કોઈ પંખી કે પ્રાણીનો આશરો જ જાય, પણ આ લીમડો કાપું તો છોકરાઓ ઝૂલે ક્યાં? કાકી કહે, ને બપોરના આપણે થોડી વાર એના જ છાંયે આરામ કરીએ છીએ. કાનાકાકા કહે, બસ આ બધા કારણે જ મેં આપનો લીમડો ન કાપ્યો. ત્યાં તેમનું ધ્યાન મોન્ટુ પર પડ્યું. અરે મોન્ટુ, તું કામ ભૂલો પડ્યો? મોન્ટુ કહે, કાકા હું તો તમારી સાથે ઝઘડવા આવ્યો હતો, પણ હવે ગુસ્સો ઉતરી ગયો. ચાલો હું તમને મદદ કરું. મોન્ટુ, કાનાકાકા અને કાકી થઈ ઘર ફરી ઊભું કર્યું. કાકા કહે, મોન્ટુ તું આ લીમડાને જ તારું ઘર માની લેને. ઉપર તું રહેજે અને નીચે અમે રહીશું. મોન્ટુને પણ આ વાત ગમી. તે ત્યાં જ રોકાઈ ગયો. ધીમે ધીમે તેને અહીં ફાવી ગયું. મોન્ટુ જ્યારે ક્યાંય ખાવા જાય તો બાળકો માટે જાંબુડા, રાયણ, કેરી, આંબળા, કરમદા જેવા ફળો લેતો આવે. કાકી રસોઈ બનાવે એટલે પેલો ગરમ ગરમ રોટલો મોન્ટુને આપે. કાકી કામ કરતા હોય ત્યારે મોન્ટુ બાળકોને રમાડે. ક્યારેક તો ત્રણેય ઝાડ પણ સંતાઈ જાય. કાકી બિચારા શોધ કરે. હવે તો મોન્ટુ કાનાકાકા સાથે ખેતરે પણ જવા લાગ્યો. ત્યાં તેને આવડે એવા કામ કરે. બંને સાથે ખેતરે જતા હોય તો ગામવાળા જોઈ રહે, કાનાકાકા તો શું નસીબ છે, તમે બોલે પણ ખરા. મોન્ટુ ઝાડ પર સૂતો વિચારે, મારું એક ઘર ગયું પણ મને તો પરિવાર પણ મળી ગયો. તો વિદ્યાર્થી મિત્રો, આ વાર્તા તમે શાંતિથી વાંચી લેજો. સરસ મજાની વાર્તા છે મોન્ટુ અને કાનાકાકાની, જે ઘર જતો રહે પછી ઘર કેવી રીતે ઊભું કરે છે અને મોન્ટુને શું મળે છે, છેલ્લે એને એક પરિવાર મળે છે. હવે વિદ્યાર્થી મિત્રો, આગળ છે 7મું ચેપ્ટર 12 ગીત, પંખી નાનું થવું ગમે. તો અહીંયા વિદ્યાર્થી મિત્રો, તમારે પંખી થાણું ગમે એ તમારે ગાઈ લેવાનું છે. અને આવી જે કવિતા તમારા પાઠ્યપુસ્તકમાં આપેલી છે એ નામ ઠંડી, તેને પણ વાંચવાનું છે. તો અહીંયા તમારે જો આ કાવ્ય જોવું હોય વિડીયો સાથે અને રાગ જોવો હોય તો આ કોડને સ્કેન કરો. કઈ એપમાં? દીક્ષા એપમાં એ સ્કેન કરવાનું, જેથી તમારા કાવ્ય ઓપન થઈ જશે અને યુટ્યુબ જઈ તમે જોઈ શકો. ના હોય તો આપણે ગાઈ દઈએ. મને પંખી નાનું થવું ગમે, મને ઊંચે ઊંચે ઉડવું ગમે, મને ઘરમાં ના પુરાવું ગમે, મને પંખી નાનું થવું ગમે, મને ઝરમર ઝરમર મેવડો થવું ગમે, મને ઊભા ઊભા નાવું ગમે, મને છત્રી લઈને ફરવું ગમે, મને ઘરમાં ના પુરાવું ગમે, મને પંખી નાનું થવું ગમે, મને ઉંદર બિલ્લી રમવું ગમે, મને ચૂચું મ્યાં મ્યાં કરવું ગમે, મને ઉંદર મામાને ખોળામાં ખોળવા ગમે, મને ઘરમાં ના પુરાવું ગમે, મને પંખી નાનું થવું ગમે. તો વિદ્યાર્થી મિત્રો, આ રીતે તમારે કાવ્ય અભિનય સાથે કરશો તો બહુ સરસ રહેશે. અને તમે રોજ આ કાવ્ય જે છે, બાળગીત કે કાવ્ય, એ તમારે રોજ ગાતું રહેવાનું, એટલે તમને આવડી જાય અને એનો અભિનય પણ આવડી જશે. હવે 8મો ચેપ્ટર છે વિવિધ પ્રાણીઓ અને તેમના રહેઠાણ. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા તમને ચિત્ર આપેલા છે એ એના જોડકા જોડાણ છે કે આ પ્રાણીઓ ક્યાં રહે છે. તો પહેલું છે, જો આ રાફડા જેવું દેખાય છે એ શું છે, કોણું રાફડો છે? તો જો આ જે પહેલું દેખાય ને આ રાફડો, તો ઉદયનું છે, અહીંયા ઉદય. પછી વાઘ, આ જે વાઘ દેખાય એનું ઘર છે. પછી આ લક્કડખોડ, આ જો ઝાડને ખોદે. પછી આ તબેલો એટલે કોણું? ગાયનું. અને છેલ્લો માળો એટલે દૈય. તો આ રીતે તમારે જોડકા જોડી લેવાનું છે. સમજી ગયા? હવે આગળ આવે છે રાજુનું ગામ. તો અહીંયા રાજુનું ગામનું ચિત્ર આપે, બરાબર ધ્યાનથી જોજો. ઉત્તર, દક્ષિણ, પૂર્વ, પશ્ચિમે દિશા આપેલી છે. તો અહીં રાજુનું ગામ છે, શું શું આવેલું છે? બસ સ્ટેન્ડ આવેલું છે, પછી પાણીની ટાંકી છે, શાળા આવેલી છે, દૂધની ડેરી આવેલી છે, બગીચો આવેલું છે, લગ્નવાડી આવેલી છે, જીમ આવેલું છે, બેંક આવેલું, દવાખાનું આવેલું છે. આ બધું તમને, અને પંચાયત પણ આવેલી છે. ખૂબ સરસ ગામ છે, તમે જોઈ શકો છો. હવે એના ઉપરથી આપણે પ્રશ્નો જવાબ આપવાનું છે. તો જુઓ, બેંકની દક્ષિણ બાજુએ શું છે? તો પહેલાં જુઓ, દક્ષિણ ક્યાં છે? નીચે. તો બેંક ક્યાં છે પહેલાં શોધી કાઢો. બેંક આવ્યું. તો બેંકની દક્ષિણ દિશામાં શું છે? તો જીમ આવેલું છે. જુઓ આગળ, જુઓ તો બેંકની દક્ષિણ બાજુ જીમ છે. શું છે?
જીમ છે. બગીચો અને નિશાળ પાસે શું કામ હશે? બગીચો આયરો અને શાળા પાસે કેમ હતો? સરસ છે, તે બાળકો સરળતાથી રિસેસના ટાઈમે સમયે રમત રમી શકે. આ રીતે લખી શકો. કેમ હોય ભાઈ? રમત રમવા માટે. કસરત કરવા માટે ક્યાં જવાય ભાઈ? કસરત કરવા માટે ક્યાં જવાય? જીમમાં. તો અહીં લખીશું કસરત કરવા માટે જીમમાં જવાય. શાળાની દક્ષિણ લાઇનમાં કેટલા ઘર આવેલા છે? તો શાળા એની દક્ષિણ લાઇન આ શાળા છે. જુઓ કેટલે, એક બે ત્રણ જો આવી રહ્યા, એક બે ત્રણ સીધું. શાળાની દક્ષિણ લાઇનમાં કેટલા? તો ત્રણ. ત્રણ ઘર છે. રાજુના ગામમાં કઈ કઈ સુવિધા આવેલી છે? તો તમે જો રાજુનું ગામ આખું આપણે જોઈએ તો પહેલું તો આપણે લખીશું રાજુના ગામમાં શું શું આવેલું. એક તો બસ સ્ટેન્ડ, જીમ, પંચાયત, દૂધની ડેરી, શાળા, બગીચો. બીજું શું રહી ગયું જોઈ લેવાનું? લગ્નવાડી, દવાખાનું, લગ્નવાડી અને દવાખાનું. આ બધું સુવિધાઓ આવેલી છે. આ બધી સુવિધાઓ આવેલી છે. સમજી ગયા વિદ્યાર્થી મિત્રો? તો આ રીતે તમારે લખી લેવાનું છે. હવે આગળ આવે છે મારું ગામ. તમે રાજુના ગામ વિશે જાણો છો. હવે તમે નીચે તમારું ગામ દોરવાનું છે, તેમાં કઈ કઈ વસ્તુ આવેલી છે એ તમારે. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા એક ખોણ આ ચિત્ર કોરું પેજ આપેલું છે, એ કોરા પેજમાં તમારા ગામનું અહીંયા ચિત્ર દોરવાનું છે. તમારા ગામમાં જે જે સુવિધા આવેલી છે એ તમારે દર્શાવવાનું છે. સમજી ગયા? દાખલા તરીકે તમે આ ગામ દોર્યું તો ગામની અંદર શું શું આવેલું, આ ગામનું ચિત્ર મેં ચાલુ કર્યું. ચલો આ રીતે આ એક એક દોરી દીધું, ગમે તે બે ત્રણ ઘર તમારે બનાવી દેવાના. આ રીતે જે જે આવેલું એ, પછી રસ્તો બનાવવાનો હોય એ ગામમાં શું હોય, પાણીની ટાંકી બનાવવાની હોય. આ રીતે હું ખાલી નમૂનો બતાવું છું, ટાંકી. પછી શાળા બનાવવાની, શાળા તો આવેલી હોય ને, આ રીતે શાળા બનાવી દેવાનું જે આવેલું હોય. આ શાળા જે રીતે, પછી પંચાયત બનાવી દેવાની જે હોય, તો પંચાયત. પછી તમારે જે જે આવેલું હોય વિદ્યાર્થી મિત્રો એ ખાલી તમારે દોરવાની છે. આ ખાલી સમજાવી રહ્યો છું, આ ખાલી નમૂનો બતાવ્યો કે તમારે આ શાળા કરી, તમારા ગામમાં જે જે આવેલું એ દોરવાનું. પછી બસ સ્ટેશન હોય તો અહીંયા બસ દોરવાની અને એ રીતે બતાવી દેવાનું. બસ સ્ટેન્ડનું આ રીતે પિલ્લર જેવું, આ બસ સ્ટેશન, આ બેઠેલા બસ સ્ટેન્ડ. સરસ મજાનું તમારે ચિત્ર દોરવાનું છે. સમજી ગયા? જેમ રાજ્યો દોર્યું એ રીતે તમારે અહીંયા જોયું.